સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલ એજન્ટો દ્વારા ટિકિટ કૌભાંડ ઝડપાયું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેડછાડ કરેલ 23 ટિકિટો પકડાઈ. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સિક્યુરિટી દ્વારા ઓનલાઈન ટિકિટ ચેક કરતા એમાં છેડછાડ કરી હોવાની બહાર આવતા સ્ટેચ્યુ સત્તાવાળા ચોંકી ઉઠ્યા હતા. જેમાં પ્રાથમિક મળેલ માહિતી મુજબ પ્રવાસી પાસેથી ટ્રાવેલ એજન્ટે વધુ પૈસા પડાવવા માટે મૂળ ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરેલ હોવાનું ધ્યાને આવેલ છે, જેથી એજન્ટ સામે ભોગ બનનાર પ્રવાસીએ ફરિયાદ કરતા ફરિયાદ કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી નાયબ મામલતદાર SM પ્રજાપતિ ટિકિટિંગ શાખાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સ્ટેચ્યુના PRO રાહુલ પટેલે જણાવ્યું હતું કે હાલ મળેલ માહિતી મુજબ 23 ટિકિટ પકડાઈ છે. એજન્ટ ફર્મ મારે વેલ્યુ ટ્રીપ દ્વારા કુલ 23 ટિકિટમાં 17 એડલ્ટ અને 4 ચાઇલ્ડની કુલ 23 ટિકિટ પકડી છે, જેમાં 19 એડલ્ટની ટિકિટનો મૂળ ભાવ 380ના બદલે 430 ગણી કુલ 50 રૂપિયા વધારે લીધા છે. એટલે કુલ 19 ટિકિટના 50 રૂપિયા વધારે ગણાતા 950 રૂપિયા વધારા લેવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે 4 ચાઇલ્ડની ટિકિટનો મૂળ ભાવ 230ના બદલે 250 ગણેલ છે. એટલે આ 4 ટિકિટના 20 રૂપિયા વધારે લઈ 4 ટિકિટના 80 રૂપિયા વધારે મળીને કુલ 23 ટિકિટના 1030 રૂપિયા વધારે પ્રવાસી પાસેથી પડાવવા માટે ટિકિટના દરમાં છેડછાડ કરાતા ઝડપાઈ જતા આ ટિકિટ કૌભાંડ પ્રકરણ સામે આવ્યું હતું. અહીં સ્ટેચ્યુ પર લાખો પ્રવાસીઓ આવતા હોય આવા લેભાગુ એજન્ટો હાલ ચોમાસાના દેડકાની જેમ ફૂટી નીકળ્યા છે. ત્યારે સ્ટેચ્યુ સત્તાવાળાઓને ધ્યાને આવતા પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે કેવડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદની વિગત અનુસાર આરોપી સુરત ખાતેની માય વેલ્યુ ટ્રીપ ટ્રાવેલ્સ એજન્સીનાઓએ 19 વ્યક્તિઓની ટિકિટમાં એડિટ કરી રૂપિયા 50 ઉમેરો કરી રૂપિયા 430 ટિકિટના કુલ રૂપિયા 8170 તેમજ બીજા 4 બાળકોની સ્ટેચ્યુની ટિકિટ રૂપિયા 230 રૂપિયા 20 ઉમેરો કરી કુલ 1000 ફેરફાર કરી અમારા અસલ દસ્તાવેજો સાથે છેડછાડ કરી પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટનો ખોટો દસ્તાવેજ બનાવી આપી અને તે ટિકિટનો દુરુપયોગ કરાવડાવી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સંતા મંડળના અધિક કલેક્ટર હિમાંશુ પરીખે જણાવ્યું હતું કે અત્રે આવનાર તમામ પ્રવાસીઓને જાહેર અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેક્ટના પ્રવાસનું આયોજન કરો ત્યારે અમારી વેબસાઇટ www.sauticketsTickets અને ઇન પરથી જ ટિકિટ બુક કરાવવાનો આગ્રહ રાખો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટ ઓફિશિયલ પરથી પણ ટિકિટ બુક કરાવી શકાશે. વધુ માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર 1800 233 16700 પર ફોન કરી શકો છો. મંગળવારથી રવિવાર સવારે 8 થી સાંજે 6 થી 6 સુધી. ઉલ્લેખનીય છે કે પ્રવેશ સ્થળે અત્યાધુનિક મશીનરી દ્વારા ટિકિટ પર છપાયેલ બારકોડ સ્કેન થાય છે અને અત્રે ખાસ તાલીમ પ્રાપ્ત કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક પ્રત્યેક ટિકિટ સ્કેન કરતા હોય છે. એટલે છેડછાડ કરેલ ટિકિટ અથવા તો ડુપ્લિકેટ ટિકિટ પ્રકાશમાં આવી જાય છે. ટિકિટ ચેકિંગ પોઈન્ટ ઉપર જ્યારે આવે ત્યારે અમારા જાગૃત કર્મચારી અને બારકોડ સ્કેન કરતા ટિકિટના ઘરમાં છેડછાડ થયેલ હોવાનું જણાયું હતું. કારણ કે 380ની ટિકિટ હોવી જોઈએ, એની જગ્યાએ ટિકિટના દર 430 છપાયેલા હતા. જેથી આ કર્મચારીએ ઉપરી અધિકારીઓને જાણ કરી અને તપાસ કરવામાં આવી. એ ટિકિટની બુકિંગ ID હતી, એને અમે અમારી ટિકિટિંગ વેબસાઇટ મારફતે સ્કેન કરતા ખરેખર 380 રૂપિયા ટિકિટના લેવા જોઈએ અને લેવામાં આવેલા હતા, પરંતુ નીચે જે ટિકિટના રેટ લખવામાં આવેલા હતા એની સાથે છેડછાડ કરીને એક ટિકિટના 380ની જગ્યાએ 430 લખેલા હતા અને એ રીતે એણે પ્રવાસીઓ પાસેથી પૈસા લીધેલા. ફર્ધર અમે પ્રવાસીઓ સાથે પૂછપરછ કરી તો પ્રવાસીઓ જણાવ્યું કે અમે સુરતની માય વેલ્યુ ટ્રીપ ટ્રાવેલ એજન્સી પાસેથી સદર ટિકિટો ખરીદેલ હતી. એ જોતાં જણાવ્યું હતું કે ટિકિટ સાથે છેડછાડ થયેલી છે. એટલે અમારા ટિકિટિંગ બ્રાન્ચના નાયબ મામલતદાર શ્રી પ્રજાપતિભાઈ છે, એમને અમે સૂચના આપીને સદર ટ્રાવેલ એજન્ટ સામે કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે